આદિવાસી સમાજના લોકો ઉપર અત્યાચારની ઘટનાઓ દિન પ્રતિદિન સામે આવી રહી છે ત્યારે ગતરોજ સાંજે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ આદર્શ નિવાસી શાળાના વોર્ડન પ્રકાશ ધોરિયાએ આદિવાસી છાત્રો જાતિ વિષયક અપશબ્દ ઉચ્ચારી ધમકી આપી હોવાના આક્ષેપ સાથે 90 જેટલા છાત્રો ભૂખ હડતાળ ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. અને હું અંકલેશ્વર આદર્શ નિવાસી શાળા ખાતે અભ્યાસ કરું છું અને અહીંયા રહું છું. અમને અમારા વોર્ડનથી અમે પરેશાન થઈ ગયા છીએ. જ્યારે પણ અમે વાંચો બીજે ત્યારે હેરાન પરેશાન કર્યા કરતા છે અને તેઓ એવું કહેતા છે કે તમે આદિવાસી ક્યારેય નહીં સુધરો, બિલ તો બિલડા દેવાના, અને તેઓને એંગલથી પણ મારતા છે અને તેઓ બહારથી માણસો બોલાવી ડરાવી ધમકાતા છે અને કોઈ બહારથી માણસો બોલાવી અને એવું કહેતા છે કે તમે કુસ્તી લડો તો આવી જાઓ અને એવું કહેતા છે અને તેઓ બહારથી માણસો બોલાવી અને તેઓ ધમકી આપતા છે અને એંગલથી માર મારતા છે અને મારા ભાઈબંધને આને એવું કહેતા છે કે તું હેન્ડીકેપ છે એટલે તને છોડી દેતા છું અને જ્યારે ત્યારે વાંચે ત્યારે કોઈ ચોપડીની બહારમાં ન આવતું હોય તેવા સવાલ કરતા છે. અને અવારનવાર વોર્ડન પ્રકાશ ધોરિયા બોર્ડની પરીક્ષા માટેની તૈયારી કરતા વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરવા સાથે આદિવાસી ક્યારે નહીં સુધરે તેમ કહી બહારથી માણસો બોલાવીને ધમકી આપતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ઉપરાંત સળિયા વડે માર મારતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ભૂખ હડતાળ શસ્ત્ર ઉગામતા જ ઉચ્ચ કક્ષાએથી આદેશથી વોર્ડન પ્રકાશ ધારિયાની જંબુસર તાલુકા પંચાયત કચેરીના સમાજ કલ્યાણ અધિકારીની જવાબદારી સોંપી દેવામાં આવી છે. જ્યારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે અરજીરૂપે ફરિયાદ પણ કરવામાં આવી છે. આ ઘટનાની જાણ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને થતાં તેઓ આજે આદર્શ નિવાસી શાળા ખાતે દોડી આવ્યા હતા અને આચાર્ય સાથે ચર્ચા કરી વોર્ડન સામે કડક પગલાં લેવા રજૂઆત કરી હતી. સાથે તો વિદ્યાર્થીઓને મળી બાળકોને ભણતર ઉપર ધ્યાન આપવા સાંત્વના આપી આદિજાતિ નિયામક સેક્રેટરી અને મંત્રીને મળી રજૂઆત કરવા સાથે આવી માનસિકતા ધરાવતા વ્યક્તિને ક્યારે સાંખી લેવાશે નહીં જેની તાત્કાલિક બદલી કરવા સહિત ખાતાકીય તપાસ કરવાની પણ માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા અધિકારીઓના કિસ્સા ભૂતકાળમાં પણ સામે આવી ચૂક્યા છે. ગઈકાલે આમ તો ઘણા વખતથી હતા વિદ્યાર્થીઓ અને વોર્ડન વચ્ચેના પ્રોબ્લેમ્સ, એના લેખિત તપાસ થઈ ગઈ લેખિત ફરિયાદના આધારે, અને જે ડિસેમ્બરની અંદર ફાઇલ પણ એની બનીને ગાંધીનગર મુકામે મોકલેલી છે કે એની બદલી કરવી, કે આ કેમ્પસની અંદર વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે અધિકારીઓ સાથે ગેરશિસ્ત ગેરવર્તન જેવો વ્યવહાર કરી રહ્યો છે, એટલે આ પ્રોબ્લેમ તો અત્યારે ચાલી રહ્યો હતો. પણ ગઈકાલે જે ઘટના બની એ અતિ ગંભીર ઘટના ગણી શકાય તેવી હતી. શાળા સમય બાદ વિદ્યાર્થીઓ છાત્રાલયમાં ગયા અને ત્યાં એમના રૂમમાંથી એમનો સામાન એ અને વોર્ડન સાહેબ અને સફાઈ કામદારે થઈ અને એક રૂમના 8-1 વિદ્યાર્થી રહેતા તે તમામનો સામાન બહાર કાઢી નાખ્યો હતો. શાળામાંથી વિદ્યાર્થીઓ ગયા ત્યારે એમને ખબર પડી કે મારો સામાન તો કે તમને બીજા રૂમમાં મૂકવાના છે. પછી પૂછ્યું, મેં આવીને પૂછ્યું બીજા રૂમમાં તો બીજા રૂમની વ્યવસ્થા કરી છે તો કે ના. પછી વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવ્યું વોર્ડન દ્વારા સફાઈ કામદાર દ્વારા કે તમે અમને જતા રહો નીચે, નહીંતર અમને મારીશું, આમ છે તેમ છે, એવી કંઈક બોલાચાલી થઈ ઉગ્ર અને વિદ્યાર્થીઓને ધમકી આપી, વિદ્યાર્થીઓને દમ દાટી આપી. એટલે તદઉપરાંત વોર્ડન સાહેબના કહેવાથી પેલા સફાઈ કામદારે કોસંબળીનો હોવાથી એટલે એને અન્ય માણસોને ફોન કરીને બોલાવ્યા એટલે વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા, ડરી ગયા. એટલે વિદ્યાર્થીઓ એમના કપડાં બેગમાં ભરી અને કે અમે હવે જઈએ છીએ એમ કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ નીકળવા લાગ્યા. જે વિદ્યાર્થીઓ ત્યાં હાજર હતા, જે ફર્સ્ટ ફ્લોર ઉપરના 10મા ધોરણના વિદ્યાર્થીઓ, એ બધા નીકળ્યા અને તે દરમિયાન વિદ્યાર્થીઓના ધ્યાનમાં એવું આવ્યું કે 9માવાળા પણ એમની પાછળ નીકળ્યા. એવું એમને યુનિટી દર્શાવી અને ત્યાં ગેટ આગળ પહોંચવાની તૈયારી હશે ને મને વાતની જાણ થઈ એટલે મેં તરત જ સિક્યોરિટીને જાણ કરી કે ભાઈ એક પણ વિદ્યાર્થીને ઘરની ગેટની બહાર જવા દેશો નહીં. શાળામાં આવ્યા પછી એમને પણ હકીકતને વિદ્યાર્થીઓ સાથે વાતો કરીને પછી એમને ત્યાં ગેટ આગળ બેઠા હતા એમને કીધું કે કાલથી આપણે વોર્ડન સાહેબને કામ ચાલુ પૂરતા અન્ય સ્થળે મૂકી દઈશું, પણ તમે અત્યારે ત્યાં છાત્રાલયમાં પાછા જાઓ. કારણ કે વિદ્યાર્થીઓ કહેતા હતા કે જ્યાં સુધી આ વોર્ડન સાહેબ આ છાત્રાલયમાં હશે ત્યાં સુધી અમારે છાત્રાલયમાં રહેવું. વોર્ડન સાહેબને પછી રાત્રે આદેશ કર્યો અમે, બધું ઠંડુ પાડીને વિદ્યાર્થીઓને છાત્રાલયમાં સોડાવીને વોર્ડન સાહેબને જંબુસર પીડીઓના અંદર કામ ચલાવ, બીજો આદેશ ન થાય ત્યાં સુધી હાલની પરિસ્થિતિ જળવાઈ રહે
અને કાયદાની વ્યવસ્થાની જળવાની રહે એટલે અમને જંબુસર મુકામે ટેડીઓના અંદરમાં સરકારી તરીકે લાભાર્થીઓને લાભ આપવા માટેની કામગીરી સોંપવામાં આવી છે. આજે અમે અંકલેશ્વર ખાતે આદર્શ નિવાસી શાળા કુમાર અને કન્યાની મુલાકાતે આવ્યા છે. એનું કારણ એવું છે કે ગઈકાલે 11:30 વાગે રાતના વાલીઓનો ફોન હતો કે ત્યાં જે એમના વિદ્યાર્થીઓ છે એમની સાથે વોર્ડન નશાની હાલતમાં અપશબ્દ બોલીને, જાતિ વિશે એક અપશબ્દ બોલીને એમને માર મારી રહ્યા છે. ત્યારે અહીંના સામાજિક આગેવાનોને મેં સંપર્ક કર્યો અને મોકલેલા તો હકીકત સાચી હતી. તાત્કાલિક ધોરણે એ આગેવાનો સાથે, એ વિદ્યાર્થીઓ સાથે ટેલિફોનિક વાત થઈ અને આજે અમે મુલાકાત માટે આવ્યા છે. ત્યારે એ વોર્ડન સામે અહીંના પ્રિન્સિપાલ સાહેબ, એમના શાળા પરિવારે પણ કાયદેસરની કાર્યવાહી કરી છે. અમે પણ ગાંધીનગર આદિજાતિ નિયામકશ્રીને મળીશું, સેક્રેટરીને મળીશું અને મંત્રીશ્રીને પણ મળીશું. આવી માનસિકતા ધરાવતા વ્યક્તિને ક્યારે પણ અમે સાખી નથી લેવાના. સાથે સાથે અહીં આવીને મને આનંદ થયો કે વિદ્યાર્થીઓ બધા દૂર દૂરના વિસ્તારના, આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ છે. એમનામાં એક તમન્ના છે, કંઈક કરી છૂટવા માટે એ લોકો મથી રહેલા છે. એટલે એમને પણ અમે કીધું છે આ સમય ભણવાનો છે, સામે પરીક્ષા છે, એટલે ભણવામાં ધ્યાન આપે, મનોબળ એમનું તૂટે એ અમારા પ્રયત્ન છે. સાથે શાળા સ્ટાફને પણ અમે કીધું છે અમે બધા તમારી સાથે છે અને શાળા સ્ટાફ, શાળા પરિવાર પણ ખૂબ સરસ છે, એમના પ્રયત્નો પણ ખૂબ સારા છે કે એના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી શકાય. પણ આવા એક વ્યક્તિના કારણે એમને પણ આવી હાલાકીનો સામનો કરવું પડે છે ત્યારે દુઃખની વાત છે. પણ આગળ એમના પર કાયદાકીય રીતે બદલી થઈ જાય, અહીંથી એમને બીજા ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે, એમના પર કાયદાકીય કાર્યવાહી થાય, એ રીતના અમારા પ્રયત્નો રહેશે.